નમસ્તે, હું છું ભક્તિ કુબાવત અને હું છું બીબીસી ટીમ સાથે નવરાત્રી શોપિંગ કરવા માટે. બિસિસને અને બેબી બંનેને ચણિયાચોળી. આ ચણિયાચોળીનો સ્ટોર છે અને આપણે કસ્ટમર્સને પણ પૂછીશું અને આપણે દુકાનદારને પણ પૂછીશું કે એમની ફેવરેટ સ્ટાઇલ કઈ છે. હું ક્યારની જોઉં છું, તમે અલગ અલગ ડિઝાઇન્સ અને પેટર્ન જોજો. આ વર્ષે તમારું ફેવરેટ કયો પીસ છે? પટોળા પ્રિન્ટ આઈ થિંક જીન્સ છે આ વખતે. જીન્સ અ પેપલમ ટોપ એન્ડ એક્સેસરાઇઝર. યુઝલી નવરાત્રીમાં બધા મિક્સ એન્ડ મેચ કરતા હોય છે અને આ દુકાન ફક્ત ને ફક્ત ઓઢણીઓ માટે છે. આઈ થિંક લેરિયુ ઇઝ ઓલ ટાઈમ ફેવરેટ. ગમે તેની સ્ટાઇલ આવે જાય પણ લેરિયુનું બાંધણી એક એવી વસ્તુ છે જે હંમેશા ઇન સ્ટાઇલ રહેશે. અને આ નવરાત્રી આઈ થિંક આઈ ફાઉન્ડ માય પીસ. ઓકે, તો લાગુ છે ને હું પાક્કી ગુજરાતી છોરી. તો હવે આપણે જોવા જઈશું જ્યાં સૌથી વધારે ગરદી છે, શણિયાની. આ વર્ષે શું ટ્રેન્ડ છે, શું નવું છે આ વર્ષે? આ વર્ષે કચ્છી ભરત. હા બેન, ને બેન તમે બેન નામને હું આપું 1500માં, તમને 1000માં આપું. બેનને ખોટું ના લાગે બેન, તો એ મારો ધંધો બંધ ના કરાય છે બેન, મારા બેગડા ન બેહી જાય બેન. બાહુબલી છે આ, 2 વર્ષથી ચાલુ કર્યો છે બેન. મજા જ આવે ને બેન. અમારે થોડો ગરબા રમાડો બેન, અમારા ગરબા રમાડવાના હોય બેન. તમે મને એક વાત, તમને કયો ગમ્યો અને જો તમને ગમ્યો હોય તો તમે ડેફિનેટલી અહીંયા આવી શકો છો લો ગાર્ડનમાં. આ તમારો 1500 નોર્મલ દુપટ્ટા આવે અને હેવી દુપટ્ટા આવે. વાહ, શું વાત છે. એટલે એક ચણિયા ચોળી 2000ના હોય તો તમારે આ નવરાત્રી અપ્રોક્સિમેટલી 18000ના તો ચણિયા ચોળી થશે, પ્લસ તમારા ઓર્નામેન્ટ. બાર્ગેનિંગની ટિપ્સ થોડી અમારા વ્યૂઅર્સને આપશો કે અગર 1000 રૂપિયાનું અહીંયા દુપટ્ટા એ લોકો કહેતા હોય છે તો શું કહેવાનું? 400. તો હું અહીંયા એક એવા શોપમાં છું જ્યાં ફક્ત ને ફક્ત બ્લાઉઝીસ મળે છે. ઓકે, સો બોમ્બે, કચ્છ, શું વાત છે. તો બધી જગ્યાએથી લઈને એક જ જગ્યાએ આવે છે, એ છે લો ગાર્ડન. તો બોમ્બેમાં અને અહીંયામાં શું ડિફરન્સ છે? તમે બોમ્બેથી સ્પેશિયલી અમદાવાદ આવ્યા તો વધારે ડિફરન્સ છે. મને સખત ભૂખ લાગી છે, ચાલો આપણે પાણીપુરી ખાઈએ. આઈ થિંક પાણીપુરી એક એવી વસ્તુ છે જે બધી છોકરીઓ ખાય. કેન આઈ હેવ પાણીપુરી પ્લીઝ? આહ, હિયર યુ ગો. મજાને લો ગાર્ડનની ખાઉગલી તો યાદ જ છે. 2 વર્ષથી આ ખાઉગલી બંધ છે અને સ્પેશિયલી નવરાત્રિ આવે અને જ્યારે તમે નવરાત્રિમાં ગરબા કરીને પાછા ઘરે જતા હો છો ત્યારે તમે કંઈક ને કંઈક ખાઈને જતા હો છો. રાતના અમારું અત્યારે 2 વર્ષથી બજાર બંધ છે, લોકોને જમવાની બી તકલીફ પડે છે રાતના. તો અમે લોકો મુંબઈમાં રહીએ છીએ બટ ધ વેરી ફ્લેવર ઓફ ગુજરાત ઇઝ સ્ટીલ ધેર, મતલબ અમારા અંદર છે. તો દેટ ઇઝ ધ રીઝન અમે લોકો દર વર્ષે ટ્રાય કરીએ, અગર વિઝિટ કરી શકીએ, કીપ દેટ પર્ટિક્યુલર ફ્લેવર અ લાઈફ. એન્ડ ગુજરાત હેઝ ઇટ્સ ઓન સ્પેશિયાલિટી. આઈ મીન એટલે બહુ રિફ્રેશિંગ છે અહીંયા વિઝિટ કરવું, સ્પેશિયલી લાઈક માનેક ચોકિંગ ધ મોસ્ટ ફેમસ ફોટો પ્લેસ, ફાફડા જરી વી બીંગ ધ મોસ્ટ ફેવરેટ. તમે જોયું કે ઘણા બધી વસ્તુઓ, ઘણી બધી પ્રોડક્ટ મુંબઈથી આવે છે, જયપુરથી આવે છે, લોકો પણ મુંબઈથી આવે છે. આપણે ચણિયાચોળી તો જોયા જ, હવે ચાલો થોડી એક્સેસરીઝ જોઈએ. કેટલાની હોય છે અપ્રોક્સિમેટલી? બધું અલગ અલગ રેન્જ છે. આઈ થિંક ઇટ્સ વેરી સટલ એન્ડ વેરી નાઇસ યેટ ટ્રેડિશનલ. તમારે એમાં ફેવરેટ પીસ કયો છે, કયું ખરીદવાનો છો તમે? મારો ફેવરેટ એક્સેસરી પીસ અગર હોય તો એ છે ચોકર. યે ક્યા હૈ? યે હાથ કા પોંચા હૈ, એસે પહેના. મુજે પહેના દો. ऐसे करके यहाँ पे बांध देने का. તમે નવરાત્રિની શોપિંગમાં અગર એક્સેસરીઝની શોપિંગ ના કરીએ તો ક્યાંક ને ક્યાંક તમારી શોપિંગ અધૂરી રહેશે. મને આમાં ઘણા બધા પીસીસ ગમે છે. ટોટલી દામણી છે મારી પાસે, ટીકા છે અને હાથના પોચા છે, પગના કડા છે, હાથના કડા આવે છે, બેંગલ્સ આવે છે, પછી બેલ્ટ આવે છે, વેસ્ટ બેલ્ટ આવે છે, કાઢી કોડીનો નાળા આવે છે.
તમે ક્યાં જાઓ છો નવરાત્રી સેલિબ્રેટ કરવા? ઓકે, સો એસજી હાઈવે આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ બી પેક્ડ વિથ ઓલ ધ નવરાત્રી લવર્સ. અને એની સાથે સાથે એ પણ તમને કહેવા માગું છું કે ટ્રાફિક રૂલ્સ હેવ ચેન્જ, તો તમે એ પણ વિચારી લેજો કે તમે ત્યાં પહોંચ્યા બાદ કાર ક્યાં પાર્ક કરશો, અને જો અગર ફિમેલ બાઇક રાઇડ કરતી હશે શું તમે હેલ્મેટ પહેરીને રાઈડ કરશો? મને એક વાર નવરાત્રીમાં જ્યારે તમે તૈયાર થઈને મસ્ત હેરસ્ટાઈલ કરીને તમે જશો ત્યારે તમે શું હેલ્મેટ પહેરશો? પહેરવું તો પડશે હવે, તો પછી હેરસ્ટાઈલનું શું થશે? હવે નવી હેરસ્ટાઈલ લેવી પડશે. આઈ નો ટ્રાફિક પ્રોબ્લેમ્સ વધી ગયા છે, બટ આઈ થિંક વી હેવ ટુ બી થોટફુલ એન્ડ લિટલ સેન્સિબલ. અને પ્લીઝ એન્જોય ધ નવરાત્રી, હેવ અ સેફ ફેસ્ટિવલ સીઝન. હું છું ભક્તિ કુબાવત, વિશિંગ ઓલ ઓફ યુ અ વેરી હેપી એન્ડ સેફ નવરાત્રી.